મિત્રો, વૈદક વિદ્યા ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અમારી આ ચેનલ આપને નિરોગીતાના વિષય ઉપર ખૂબ સરસ મજાની વિધવિધ માહિતીઓ, જે જ્ઞાનનો વર્ધક હોય છે, તે પૂરી પાડે છે. અને આપ સર્વ નિરોગી રહો એ માટેની એક મહેચ્છા રાખે છે. આજે હું આપને આપણા ઘરમાં જે નિત્ય અને અનિવાર્ય આપણા ભોજનનું વ્યંજન છે એ ચણા વિશે હું તમને સરસ વાતો કરવા માગું છું. ચણાની ખેતી આપણા દેશમાં, આખા દેશમાં રવિ પાક તરીકે કરવામાં આવે છે. ચોમાસામાં ચણાની ખેતી થતી નથી. ચણા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ તથા ખનિજ તત્વો વિપુલ માત્રામાં ધરાવે છે. ચણા સ્વાદે તુરા અને મધુર છે. તે ભોજનમાં રુચિ લાવનારા છે. ચણાથી કફનો ક્ષય થાય છે, એટલે કફને એ નિયંત્રિત કરનારું છે ચણાનું ભોજન. ચણા પિત્ત હરનારા છે, પણ તે વાયુ કરનારા છે. ચણા ને આપણા પ્રાચીન આયુર્વેદ તજજ્ઞોએ વાજીકર દ્રવ્ય તરીકે લીધા છે. તે શક્તિ આપનારા છે. ચણાનો ક્ષાર મૂત્રલ છે અને તે મૂત્રના દોષોને દૂર કરે છે. ચણા આપણા દેશમાં દેશી પ્રકારના થાય છે, તે અતિ પૌષ્ટિક છે. પણ ઘણા જાણીતા કાબુલી ચણા છે, તે અફઘાનિસ્તાનથી આયાત થાય છે. કદમાં મોટા તથા સફેદ ભૂખરા અને પ્રમાણમાં આપણા દેશી ચણા કરતા સહેજ પોચા હોય છે. ચણાનું ભોજન વ્યંજન અપરંપાર આનંદ આપનારું છે. ચણા સામાન્ય નબળાઈ દૂર કરનારા છે. કહો ને કે તે જેની જે એક લોકવાયકા છે કે જે ઘોડા જેવી શક્તિ આપનારા છે. ચણા એ મોળ બાંધનારા અને રુચિ આપનારા છે. તે વાજીકર હોવાથી જાતીય શક્તિ વધારનારા છે. અરુચિ તથા મંદાગ્નિ વગેરેમાં પણ ચણાને ગુણકારી જાણવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ચણાનો વિપુલ પાક થાય છે અને ચણાના રોટલા રાજસ્થાનમાં ઘડીને ખાવાનો ત્યાં એક પરંપરાગત રિવાજ છે. ચણાના પાનનો ઉકાળો તાવ, અરુચિ, ઉનવા, દાહ તથા પથરીમાં ગુણકારી છે. ચણાનો ક્ષાર પણ પથરીને તોડનાર છે. જે પદ્ધતિએ જે ઔષધીય તત્વોના ક્ષાર બને છે એ પદ્ધતિએ ચણાનો ક્ષાર બને છે અને તે પથરીને તોડનાર છે. સામાન્ય રીતે શરદી સળેખમ વખતે શેકેલ ચણા ખાવાથી શરદીમાંથી રાહત મળતી જણાય છે. ચણાના લોટમાંથી અનેક મીઠાઈઓ બને છે. મિત્રો, તમે આની મીઠાઈ કેટલી બને એ જાણવાની પણ ઈચ્છા વ્યક્ત કરતા જશો. સામાન્ય રીતે બુંદીના લાડુ, મોહનથાળ, મગજના લાડુ,
આ એની બહુ સ્વાભાવિક અને આખા દેશમાં બનતી પરંપરાગત મીઠાઈ છે, જે ખાવાથી બધાને ખૂબ મજો આવે છે અને એની પૌષ્ટિકતા પણ બહુ છે. લીલા ચણાને પોપટા કહેવામાં આવે છે, જેને કાચા તથા શેકીને ખવાય છે, અને દેશી ભાષામાં લીલા ચણાને જીંજરા કહેવામાં આવે છે. ચણાના લોટમાંથી જલેબી બહુ સરસ બને છે. ચણાનો લોટ એ જલેબીનો એક વધારાનો ઉપક્રમ છે, અને વિવિધ પ્રકારના અપરંપાર ગાંઠિયા બહુ મીઠાશ આપનારા બને છે. ચણા કઠોળ વર્ગનું વ્યંજન છે અને તે વાયડું ગણાય છે. બાળકોને ખારા, તીખા, દાળિયા વગેરે ચણાની વાનગી ખૂબ જ ભાવે છે. ચણાના લોટમાંથી બહુ મીઠી કઢી બનાવવામાં આવે છે, જે આપણા સમગ્ર ભારતીય ઉપખંડનું બહુ જ લોકપ્રિય વ્યંજન છે. જે ચણાના લોટમાંથી એને છાશમાં એને બનાવવામાં આવે છે. ચણા પશુ આહાર પણ છે, તે ખાસ કરીને અશ્વકુળ માટે, એટલે કે ઘોડા અને એની ઓલાદ, ઘોડી, વછેરા એના માટે ખૂબ જ ઉપયોગી છે. ચણાને સંસ્કૃતમાં બહુ સરસ નામ આપવામાં આવ્યા છે, ચણક, હરિપંથ અને સકલપ્રિય તરીકે જાણવામાં આવ્યા છે. ચણા મુખ્યત્વે આપણા પ્રદેશમાં ખારા પાટમાં વધુ પ્રમાણમાં થાય છે, જેમ કે ભાલ પ્રદેશ અને અગાઉ કહ્યું એમ રાજસ્થાનમાં ચણાનું મોટું વાવેતર છે. ફણગાવેલા ચણામાં નમક, હળદર તથા લાલ મરચાની ચટણી નાખી અને તેમાં લીંબુ ભેળવી અને ખાંડીને ખાવાથી તે ગુણિયલ અને બહુ પૌષ્ટિક બને છે. રાજસ્થાનમાં બાજરાના રોટલા દૂધ સાથે આ ચટણી ફણગાવેલા ચણામાંથી બનાવેલી ખાવાનો રિવાજ છે. ફણગાવેલા ચણા ખાઈને ઉપર દૂધ પીવાથી શરીરને સારો એવો લાભ થાય છે, શરીર એનાથી ગુણ પ્રાપ્ત કરે છે. વાયડું ભોજન છે ચણા, એટલે વધારે પડતા ચણાનું ભોજન ખવાઈ ગયું હોય અને ગેસ જેવું થાય, ગેસનો ગોળા જેવું થાય કે અપચા જેવું થાય, તો હિંગવાષ્ટક ચૂર્ણ લેવાથી એ મટવા પાત્ર છે. દેશી ચણા શીતળ, મધુર, રસાયણ તથા અગાઉ કહ્યું એમ બળ આપનાર છે, અને તેની એક સારી બાબત એ છે કે તે ઉધરસ, શ્વાસ, પ્રમેહ એટલે કે ડાયાબિટીસ, કબજિયાત, મૂત્રક્રચ્છ તથા પિત્તને મટાડનાર છે. ડાયાબિટીસ વાળાને ચણાનું ભોજન અને ચણાના વ્યંજનો ખાવાની વૈદ્યો અને ડોક્ટરો છૂટ આપે છે, કારણ કે ચણા નો મૂળ સ્વભાવ એ તુરો હોવાથી, તુરો મીઠો હોવાથી તે ડાયાબિટીસને શાંત કરનારો જાણવામાં આવ્યો છે. તેથી ડાયાબિટીસ વાળા પ્રમેહના રોગમાં ચણાનું સેવન કરી શકે છે. ચણાના પલાળેલા પાણીમાં મધ મેળવીને પીવાથી નપુસંગતા દૂર થાય છે. ચણા ધાતુની પુષ્ટિ કરનાર છે અને વીર્યના પાતળાપણાને મટાડનાર છે. ચણાનો સૂપ પીવાથી વાતરક્ત એટલે કે ગાઉટ માં સારો એવો લાભ થાય છે, એવું વૈદક વિદ્યા કહે છે. ચણાના લોટથી સ્નાન કરવાથી ચામડી સુવાળી બને છે, ચામડીની રુક્ષતા દૂર થાય છે, ચામડીના ઉપલા
ફળના કોઈ પણ વૃક્ષરોગ, જે ખંજવાળ, નાની ફોલ્લી ફોડકી થઈ હોય તો સાબુને બદલે ચણાના લોટથી નાવાથી ચામડીના આ બધા રોગ શાંત થાય છે અને ખંજવાળ પણ દૂર થાય છે. ચણાનું સેવન કરવાથી લોહીની ચરબી દૂર થાય છે એવું શાસ્ત્રો કહે છે. નપુંસકતામાં ચણાના લોટનો શીરો ખાવાનું આયુર્વેદ જણાવ્યું છે. ચણાના પાનનું ચૂર્ણ ચલમમાં નાખી ને પીવાથી હેડકી પણ મટે છે. આ રીતે આપણે જેને સામાન્ય રીતે ઘરમાં ચણાનું શાક ખાતા હોઈએ, શેકેલા ચણા ખાતા હોઈએ, દાળિયા ખાતા હોઈએ કે ચણાની વિવિધ વાનગી ખાતા હોઈએ, પણ એના કેટલા પ્રકારના લાભ છે, એની કેટલી મર્યાદાઓ છે એ સ્વાભાવિક રીતે આપણને ઓછો ખ્યાલ હોય છે. તો આ ચણાના વ્યંજન વિશે આજે મેં આપને આટલી વિસ્તૃત વાત કરી છે, જેનાથી આપને ખૂબ રાજીપો થશે અને ચણા ખાવાના લાભાલાભથી આપ અવગત થશો.